ભાષા સજ્જતા. બાળ દોસ્તો, નીચેના વાક્યો વાંચો. પહેલું વાક્ય જુઓ, એ લાઇનમાં લાંચ ખૂબ મળે છે. બીજું વાક્ય જુઓ, જીવરામ ભટ્ટ આજે પોતાના સાસરિયામાં છે. ત્રીજું વાક્ય જુઓ, એ લાઇનમાં લાંચ ખૂબ મળતી હતી. ચોથું વાક્ય જુઓ, જીવરામ ભટ્ટ કાલે પોતાના ગામમાં હતા. પાંચમું વાક્ય જુઓ, એ લાઇનમાં લાંચ ખૂબ મળશે. છઠ્ઠું વાક્ય જુઓ, જીવરામ ભટ્ટ આવતીકાલે પોતાના ગામ જશે. તમે જોશો તો ધ્યાનમાં આવશે કે બતાવેલું પહેલું અને બીજું વાક્ય વર્તમાનકાળ દર્શાવે છે, જેમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ છે. ત્રીજા અને ચોથા વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ છે, જ્યારે પાંચમા અને છઠ્ઠા વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાઓનો નિર્દેશ છે. બાળદોસ્તો, એટલે કે જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ હોય તે વર્તમાનકાળ સૂચવે છે. જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ હોય ત્યારે તેવું વાક્ય ભૂતકાળ સૂચવે છે. જ્યારે કોઈ વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય ત્યારે વાક્ય ભવિષ્યકાળ સૂચવે છે.